हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? तो आज आप धोरण 7 में पाठ नंबर 4 कथनी और करनी ए भणवानो छे। तो एमां आपणे घणा सुधी पहोंची गया, एटले के आपणे घणुं बधुं जोई गया था पाठमां। हवे आपणे तेने आजे कंडक्टर वाळुं छे के ड्राइवरनी पासे जाय अने पोते बीड़ी पीवे छे, जे धूम्रपान करे छे ते पोते बीजाने ना पाड़े छे, पण ते कहे छे कि भाई अमारा माटे मात्र नियम नथी होता, तमारे बधाने पाळवाना होय छे। तो आ बधुं आपणे जोई गया, હવે આપણે તેના પછી જોઈએ, સમજાવ? એક વ્યક્તિ દુકાન પર ગયા, સ્કૂટર દુકાન કે સામને ખડા કરી રહા થા કે દુકાનદાર બોલા, આપ અપના સ્કૂટર વહા સામને વાહન રખને કે સ્થાન પર ખડા કરકે આયે? એક વ્યક્તિ દુકાન પર ગયા, એટલે એક વ્યક્તિ દુકાને ગયો, ત્યાં સ્કૂટર દુકાન કે સામને ખડા કરી રહ્યા હતા કે દુકાનદાર બોલા, એટલે કે સ્કૂટર હજી ત્યાં પોતાનું પાર્ક કરી જ રહ્યો હતો, ત્યાં દુકાનદાર બોલે છે, આપ અપના સ્કૂટર વહા સામને વાહન રખને કે સ્થાન પર ખડા કરકે આયે? એટલે એમ કહે છે કે તમે તમારું સ્કૂટર છે તે સામે વાહન પડ્યા છે, તેનું પાર્કિંગ છે, ત્યાં તમે તે સ્કૂટરને પાર્ક કરો। સજ્જનને કહા, સજ્જને કીધું, મુજે જ્યાદા સમય તક થોડે હી રુકના હે, મેં તો સામાન લેકર અભી ચલા જાઉંગા। સજ્જન કહે છે કે ભાઈ મારે તો અહીંયા વધારે સમય માટે રોકાવવું નથી, હું તો મારું જે કામ છે એ કરી અને સામાન લઈ અને હું અહીંથી થોડાક સમયમાં વયો જઈશ। દુકાનદાર બોલા, પર દુકાન કે સામને બીચ સડક પર સ્કૂટર ખડા કરના કોઈ ઠીક બાત નહીં એમ। એટલે દુકાનદાર કહે છે કે અહીંયા સડકની વચ્ચે કે જે સ્કૂટર રાખીને ઊભું રહેવું એ સારું કામ નથી। સજ્જનને સ્કૂટર વાહન ખડા કરને કે સ્થાન પર લે જાકર ખડા કિયા ઓર વાપિસ આકર સામાન ખરીદને લગા। એટલે કે જે સજ્જન માણસ હતો એણે પોતાનું સ્કૂટર જ્યાં વાહન પાર્ક કરવાના હતા ત્યાં લઈ જાય છે અને ત્યાં પાર્ક કરીને પાછો સામાન ખરીદવા લાગે છે। ઇતને મેં સ્કૂટર લેકર દુકાન પર એક લડકા આયા, સ્કૂટર દુકાન કે સામને ખડા કરકે વ દુકાન કે અંદર ચલા ગયા। એટલે કે થોડીક જ વારમાં ત્યાં એક છોકરો આવે છે અને તે આવે છે અને પોતાનું જે સ્કૂટર છે તે દુકાનની બરાબર સામે પાર્ક કરે છે અને તે દુકાનમાં જાય છે। ઇસ પર ઉસ સજ્જનને દુકાનદાર સે કહા, આપને ઇસે મના નહીં કિયા? એટલે આના પર દુકાનદારે તે માણસે દુકાનદારને કીધું કે તમે આ છોકરાઓને કેમ ના ન પાડી? વહ બોલા, યહ તો મેરા બેટા હે। એટલે તેણે કીધું કે ભાઈ આ તો મારો પોતાનો છોકરો છે। કુછ લોગ એસે ભી હોતે હે જો આદર્શો કી બાતે કરતે હે, લેકિન જબ ઉન્હે અપનાના પડે તો વો આદર્શ ભૂલ જાતે હે। એટલે કે આમાં આપણે એ સમજવાનું છે કે અમુક લોકો એવા હોય છે કે જે આદર્શોની બહુ બધી વાતો કરતા હોય, પણ જ્યારે તેને અપનાવવાનું હોય છે, તેને જે આદર્શો હોય તેનું માન રાખવાનું હોય, ત્યારે તે આદર્શો માનતા નથી। સમજાય છે? તો આપણે આ પાઠમાંથી એ જ શીખવાનું છે, કથની ઓર કરની। કથની એટલે કે જે કહેવું અને કરની એટલે જે કરવું, એટલે કે જે કામ આપણે કહીએ છીએ તે જ કામ આપણે કરવું જોઈએ। એટલે કે આપણી વાણી એવી હોવી જોઈએ કે જે આપણા કામ સાથે આપણને મેચ થતી હોવી જોઈએ। એક દિન એક સજ્જન કે ઘર ઉનકે મિત્ર મિલને આવે, એક દિવસ એક સારો માણસ હોય એના ઘરે એના મિત્રો મળવા આવે છે। દોનો મિત્ર બાતચીત મેં મગ્ન થે કે કિસીને દરવાજા ખટખટાવે, એટલે કે બંને મિત્રો એ બાતચીતમાં મગ્ન હતા, ત્યાં કોઈકે આવી અને દરવાજો ખટખટાવ્યો। ઉન્હોને ખિડકી સે ઝાંક કર દેખા, બહાર મકાન માલિક ખડા થા। એ લોકોએ બહાર જોયું વિન્ડોઝમાંથી, એટલે કે બારીમાંથી તે બહાર જુએ છે કે કોણ છે, તો ત્યારે તે જુએ છે તો તેના મકાન માલિક જે હોય છે તે જ બહાર આવેલા હોય છે। જો પિછલે 4 માહ કા કિરાયા માંગને આ રહે થે, એટલે કે જે પાછળના 4 મહિનાનું જે ભાડું બાકી હતું મકાનનું, તે મકાનનું ભાડું તે લેવા માટે આવ્યા હતા। ઉન્હોને અપને બચ્ચે કો સમજા કર બહાર ભેજા, એણે પોતાના
બાળકને જે એનો છોકરો હતો તેને સમજાવીને બહાર મોકલે છે. જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસસે પૂછા, એટલે કે જ્યારે છોકરો બહાર ગયો ત્યારે એના મકાન માલિકે તેને પૂછ્યું, શું પૂછ્યું? તુમ્હારે પિતાજી સે કહો કે મેં મકાન કા કિરાયા લેને આયા હું. એટલે મકાન માલિક આવે છે તો એ કહે છે કે તારા પપ્પાને કહે કે હું 4 મહિનાનું જે ભાડું બાકી તે લેવા આવ્યો છું. તો તારા પપ્પા ક્યાં સંતાઈ ગયા છે? એટલે ટૂંકમાં એમ કહે છે કે બચ્ચેને તપાક કે જવાબ દીયા, એટલે છોકરાએ કંઈ પણ વિચાર્યા વગર જવાબ આપી દીધો. પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે, એટલે તે છોકરાએ કંઈ પણ વિચાર્યા વગર જવાબ આપી દીધું કે મારા પપ્પાએ કીધું છે કે ઘર પર કોઈ નથી એવું કહી દેજે. એટલે તે મકાન માલિકને તે છોકરો બહાર આવીને આવી વાત કરે તો બચ્ચે કી વાત સુનકર મકાન માલિક હસને લગા, એટલે કે છોકરાની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગે છે. ઘર મેં બેઠે મિત્ર કે ચહેરે પર ભી મુસ્કાન આ ગઈ, એટલે તેના મિત્રો જે મળવા આવેલા હતા તે પણ આ છોકરો અને તેના પપ્પાની જે માસ્ટરગીરી છે તે જોઈને ખૂબ જ હસવા લાગે છે. જીસે દેખ કર વે સજ્જન પાની પાની હો ગયા. પાની પાની હો જાના મતલબ શર્મ સે ઝુક જાના, એને શર્મ અનુભવાય છે. એક સજ્જનને અપને પોતે કો યહ સિખાયા થા કે હમે કભી કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ, સદા અપની બારીકી પ્રતીક્ષા કરની ચાહીએ. એક જે વ્યક્તિ છે, એક સજ્જન, એણે શીખવાડેલું હતું કે ક્યારે પણ ખોટી રીતે આપણે કામ કરવું જોઈએ નહીં, આપણી બારીકી પ્રતીક્ષા કરવી જોઈએ. આપણો જ્યારે વારો આવે તેની પ્રતીક્ષા આપણે કરવી જોઈએ. હવે એ સજ્જન શું કરે તે આપણે જોઈએ. એક દિન કી બાત હૈ, વે જલ બિજલી કે બિલ જમા કરને ગયે. એટલે એક સજ્જને તેના છોકરાને એ શિખામણ આપતા હતા કે ભાઈ આપણે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં, આપણો જ્યારે વારો આવે ને ત્યારે આપણે કામ કરવું જોઈએ. હવે કંઈક એવું બને છે કે એક દિવસ જલ બિજલી કે બિલ જમા કરીને ગઈ એ સજ્જન છે, એ જે વીજે આપણે જે લાઇટ બિલ હોય તે ભરવા જાય છે. સાથમાં ઉનકા 8 વર્ષીય પોતા ભી થા, એટલે કે એનો જે પૌત્ર છે તે પણ 8 વર્ષનો તેની સાથે હતો. બિલ જમા કરાને વાલે કી લંબી કતાર દેખ કર વો કોઈ ઉપાય સોચને લગે, એટલે કે બિલ ભરવાવાળાની લાંબી લાઈન જોઈ, કતાર એટલે લાઈન, હરોળ, તો આ હરોળ જોઈને તે વિચારવા લાગે છે, તેના ઉપાયો વિચારવા લાગે છે. ઉન્હોને ખડે હુએ લોકો કો ધ્યાન સે દેખા, એને જે લોકો ઊભા હતા તેને ધ્યાનથી જોવે છે. આગે કી એક પરિચિત વ્યક્તિ ખડા દેખાઈ દીયા, એટલે કે આગળનો એને એક ઓળખાણમાં હોય તેવો વ્યક્તિ ઊભો હોય તેવું દેખાય છે. વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે, બેટા એ બિલ તું ઘર પર હી ભૂલ ગયે. અને ત્યાં જઈને તે તરત બોલે છે કે બેટા આ બિલ તો તું ઘરે ભૂલી ગયો હતો, લો ઇસકો ભી જમા કરા દો. તે કહે છે કે લે આ પણ જમા કરાવી દે. વે વ્યક્તિ કુછ બોલે ઉસસે પહેલે હી બિલ વ રાશિ ઉનકે હાથમાં થમા દી ઓર એક તરફ જાકર ખડે હો ગઈ, એટલે તેને જે પોતાનું બિલ હતું તે સજ્જન માણસું તે બિલ તેના માત્ર થોડા પરિચિત વ્યક્તિના હાથમાં દઈ અને તે એક સાઈડ વયા જાય છે. તો તે કહે છે કે પોતા બાર બાર કહેને લગા, અને તેનો જે પૌત્ર છે તે વારંવાર કહે છે દાદાજી લાઈન મેં લગે ન, તે કહે છે દાદાજી લાઈનમાં ઊભા રહ્યો ને, દાદાજી લાઈનમાં ઊભા રહ્યો ને. ઉસકી બાત સુનકર લોગ હસને લગે, એની વાત સાંભળી લોકો હસવા લાગે છે. કઈ લોગ એસે હોતે હૈ જો આદર્શ કી બાતે તો કરતે હૈ પર ઉન્હે અપનાતે નહીં. ઘણા લોકો એવા હોય છે કે એ આદર્શોની વાતો કરે છે. આદર્શોની વાતો કરે છે પણ તે આદર્શોને અપનાવતા નથી. એટલે કે આદર્શોને અપનાવવા ખૂબ જ જરૂરી છે. માત્ર આપણે તેની વાતો કરીએ અને ભણગા ફૂકીએ તેના કરતાં આપણે તેની વાતો કરવાની નહીં અને તેના વિશે કામ કરવાનું શરૂ રાખવું જોઈએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ પાઠનું શીર્ષક જ છે કથની ઓર કરની, એટલે કે કામ જે બોલે છે તે જ કામ આપણે કરવાનું, એટલે કે આપણે જેવું વર્તન કરીએ છીએ તેવું જ આપણે બોલવું. સમજાણું?
इस प्रकार का आचरण अच्छा नहीं होता। એટલે કે કંઈક બોલવું અને કંઈક કરવું તે પ્રકારનું વર્તન એ સારું નથી। એસા આચરણ કરને વાલો કો કભી સન્માન નહીં મિલેગા। એટલે કે આવું આચરણ કરવાવાળા આવું અપનાવવાવાળાને ક્યારે પણ સન્માન મળતું નથી। ઇસલિયે હમે કથની ઓર કરની મેં સદૈવ સમાનતા રખની ચાહીએ। એટલે કે આપણે જે કહીએ અને જે કરીએ તેમાં હંમેશા સમાનતા રાખવી જોઈએ। ઓ કથની કરની એક સમાન જગ મેં મિલતા તબ સન્માન। અહીંયા લાસ્ટમાં જે તમને પંક્તિ આપેલી છે તે સમજી શકો છો કે કથની અને કરની જો તમારી એક સરખી હશે તો જ તમને આ સૃષ્ટિમાં સન્માન મળી શકે છે। તમે કંઈક કહો કે ભાઈ સર અમે હોમવર્ક કરતા આવશું, પછી બીજે દિવસે આવો સર મારું બુક છે તે પાણીમાં પલ્લી ગઈ, મારી બુક છે તે ગાય ખાઈ ગઈ, મારી બુક જેમાં હોમવર્ક લખ્યું તે ઘરે ભૂલી ગયો। ખરેખર તો હોમવર્ક કર્યું જ ન હોય, પણ તે કહેવાનું અને કરવાનું બંને અલગ હોય તો એનાથી તમને સન્માન મળે નહીં। સમજાય છે? જો ન કર્યું હોય તો એમ કહો સર મારે નથી થયું, જે પનિશમેન્ટ મળે તેને એક્સેપ્ટ કરો। સમજાય છે? અને બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરો કે આપણું હોમવર્ક ટાઈમે થઈ જાય। સમજાણું? તો આમ આપણે ક્યારે પણ કથની અને કરની અલગ અલગ કરવી જોઈએ નહીં। એટલે કે જે કહીએ અને જે કરીએ તે ક્યારે પણ અલગ હોવું જોઈએ નહીં। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી રાખીએ।